ઓમ નમઃ શિવાય. આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે. છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, દરેક સમાજનું એક સૌમાન હોય છે, અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું. મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી, અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો. કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું, એ સમાજ મારો પાડોશી છે, એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું. છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે, એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે. પણ તમારું જે નામ લીધું ને, એ કાયદેસર મારી ભૂલ છે, અને એ ભૂલની ક્ષમા માગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું, અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે, હું એ બદલ ક્ષમા માગું છું. અને પૂરા સમાજને કહું છું કે નહીં, એ સમાજ કોઈ દી નીચો નથી, સમાજ આદરણીય છે, અને સદા માટે સમાજ આદરણીય રહેશે. મારો તો પાડો હશે ને, મારા તો પરિવાર છે, મિત્ર છે, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુબાપુ શિવકથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગું છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે, એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે. કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન ભૂલાય, પણ સમાજની વેદના એ સાધુની વેદના છે, એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય, મારી ભૂલ થઈ છે, હું કબૂલ કરું છું, અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું કે એક સાધુનો દીકરો જાણી, એક સમાજની વેદનાને જાણી મને ક્ષમા આપે. દિલથી બધા આગળ ક્ષમા માગું છું. એ સમાજ આદરણીય છે, આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી, અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી. દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા વતી વંદન, મને ક્ષમા કરે. હું એક રાજુબાપુ વક્તા તરીકે નહીં, એક સાધુના દીકરા તરીકે ક્ષમા માગું છું. ઓમ નમઃ શિવાય. તમારા પૂરા સમાજનું કલ્યાણ થાય એવો હૃદયથી આશીર્વાદ. શિવજીને પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. મારું નામ બારીયા મહેશભાઈ રામજીભાઈ, હિન્દુ યુવા સંગઠન ગિરિસોમના જિલ્લા ઉપાધ્યક્ષ અને કોળી સમાજ અગ્રણી. મહેશભાઈ, ગઈકાલે જે એક બાપુ વિશે, સમાજ વિશે ન શોભે તેવું વર્તન કર્યું, શું છે મામલો? હવે કોઈ રાજુ બાપુ કરીને જે કથાકાર, એના દ્વારા કંઈક સિંબરની અંદર કથાનું આયોજન થયેલું છે, અને એ કથામાં કંઈક વ્યાસપીઠ ઉપરથી રાજુ બાપુ એવું બોલેલ કે કોળી ઠાકોર સમાજ નીચ કક્ષાનો, સંસ્કાર વગરનો, ઘણું અભદ્ર ટિપ્પણી કરીને બોલેલા. તો હવે એના બાબતથી આખા ગુજરાતની અંદર આ કોળી સમાજ મોટો સમાજ હોય, અને દરેક જગ્યાએ એનું ઉગ્ર વાતાવરણ થયું, એના કારણથી બધાના કોલ ચાલુ થાય કે ભાઈ તમારે ઉનાની અંદર સિંબર ગામ આવે છે, ત્યાં આવું બધું બન્યું છે. એને અનલોક્ષણે અમે રાતે બધીએ કોળી સમાજ દ્વારા એક FIR કરીને રાજુબાપુને રાતે પોલીસ સ્ટેશને અરેસ્ટ કરાવેલા હતા.